नमस्कार विद्यार्थी मित्रों, आदि वर्ग एजुकेशन एकेडमी यूट्यूब चैनल में आज आपको स्वागत है। आज आपणे धोरण 6 માં વિષય ગણિત માં ચેપ્ટર નંબર 10 એટલે કે માપન વિશે અભ્યાસ કરીશું, જેમાં આજે આપણે પરિમિતીય ક્ષેત્રફળ અને પરિમિતીય ક્ષેત્રફળના સૂત્રનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે જોઈએ કે પરિમિતી કોને કહેવાય, તો કે બંધ આકૃતિની ફરતેલી લંબાઈનો સરવાળો એટલે આપેલ કોઈ પણ વસ્તુની પરિમિતી। એટલે કોઈ પણ આપણી જગ્યા આપેલી હોય, વસ્તુ આપેલી હોય કે આકૃતિ આપેલી, એ આકૃતિ કેવી હોવી જોઈએ, કે બંધ આકૃતિ, કોઈ પણ આકૃતિ આપેલી હોય બંધ આકૃતિની ફરતેની લંબાઈનો સરવાળો। તો પરિમિતીનું આપણે એક ઉદાહરણ લઈએ, તો કે આ બોર્ડ આપેલું છે, બોર્ડની ફરતે ચારે લંબાઈ આપેલી છે, આ ફરતેની આપણે લઈએ, તો આ ફરતે શું થયું, બંધ આકૃતિ થઈ, આ બંધ આકૃતિ ફરતેની લંબાઈનો સરવાળો, એટલે કે એક સાઈડ બીજી સાઈડ ત્રીજી સાઈડ અને ચાર, ચારે બાજુઓનો જો આપણે સરવાળો કરીએ તો આપણે શું મળે, આપેલ આકૃતિની પરિમિતિ મળે। પરિમિતિ એટલે કોઈ પણ વસ્તુની ફરતેની લંબાઈનો સરવાળો, અને આકૃતિ કેવી હોવી હંમેશા તો કે બંધ હોવી જોઈએ। ત્યાર પછી ક્ષેત્રફળનો અભ્યાસ કરીએ, તો કે બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને આપણે ક્ષેત્રફળ કહી શકીએ છીએ। આપણે બોર્ડની એક આકૃતિ માની, જે બંધ આકૃતિ જે ફરતે છે, તો બોર્ડમાં જે વચ્ચેની જગ્યા છે એને આપણે કહીશું ક્ષેત્રફળ, એટલે કે બંધ આકૃતિ વડે વચ્ચે રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહી શકાય છે। આ ફરતેની પટ્ટીની લંબાઈનો સરવાળો એટલે પરિમિતી, અને વચ્ચેની આ બોર્ડની જગ્યા એટલે કે ક્ષેત્રફળ। તો આ રીતે આપણે પરિમિતી અને ક્ષેત્રફળને યાદ રાખીશું। ત્યાર પછી હવે પરિમિતી અને ક્ષેત્રફળના થોડા સૂત્રો આપેલા છે, તો પહેલું સૂત્ર તો કે ચોરસની પરિમિતી, તો જ્યારે પણ આપણે ચોરસ આકૃતિ આપેલી હોય એની પરિમિતી શોધી હોય ચાર ગુણ્યા બાજુની લંબાઈ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે ચાર કેમાં એવા, તો આપણે જાણીએ છીએ કે ચોરસમાં ચારે બાજુઓ ભેગી હોય સમાન, એટલે ચાર એવા। ત્યાર પછી લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, પણ બે કૌંસમાં ડાબી બાજુ કઈ નિશાની, તો કે ગુણાકાર। હવે આમાં કેમ આવું સૂત્ર, તો કે આપણે લંબચોરસની આકૃતિ એટલે કે બોર્ડને જોઈ શકીએ છીએ, બોર્ડને કેવું છે તો કે લંબચોરસ છે। બોર્ડમાં તમે જોવો છો કે સામસામની બાજુ કેવી હોય સરખી, આ બાજુ અને આ બાજુ કે સરખી, આ બાજુ અને આ બાજુ સરખી, એટલે કે બંનેમાં બે બાજુઓ સરખી હોય તો લંબાઈ અને પહોળાઈ બે સરખી હોય, લંબાઈ આ બે સરખી, પહોળાઈ બંને બંને સરખી, તો એનું સૂત્ર થાય છે બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ। ત્યાર પછી હવે આપણે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર, તો ચોરસ કોઈ પણ આકાર હોય એનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ। હવે આમાં શું એવું ભેદ હોય છે, લંબાઈ ગુણ્યા બાજુ કેવી હોય સરખી, તો એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ, કે જેની ત્રણે બાજુ સરખી હોય એવા ત્રિકોણનું સૂત્ર છે ત્રણ ગુણ્યા લંબાઈ, એટલે કે ત્રણે બાજુ કેવી સરખી। તો આ સૂત્રને આપણે લખવા, પાકા કરવા અને આના ઉપયોગથી આપણે દાખલા ભણીશું। તો જોઈએ આપણે આકૃતિની પરિમિતી શોધો, એટલે કે પહેલો દાખલો અમને એક આકૃતિ આપેલી છે, તો આપણે બોર્ડ ઉપર જોઈ શકીએ છીએ, બોર્ડમાં એક આકૃતિ આપેલી છે, આકૃતિમાં ચાર બાજુ છે, એટલે કે આકૃતિ છે ને છે ચોરસ જેવી લાગે છે, એક બાજુમાં ત્રણ સેમી, બીજીનું ત્રણ, ત્રીજીનું ત્રણ અને ચોથું છે, એટલે કે ચારેય બાજુના માપસરખા છે, એટલે આપણે કહી શકીએ કે આપેલ આકૃતિ ચોરસની છે। તો હવે આનું છે પરિમિતિ આપણે શું કરવાનું છે શોધવાનું, તો આની પરિમિતિ આપણે બે રીતે શોધી શકીએ, એક તો આપણે ચોરસની પરિમિતિના સૂત્ર ઉપરથી, અને ત્યારબાદ બીજી રીતે શોધવું હોય તો કે ફરતેની લંબાઈનો સરવાળો, તો આપણે સૂત્રની મદદ વગર આપણે આની પરિમિતિ શોધીશું। તો એક બાજુ લઈ એનું માપ છે ત્રણ, બીજી બાજુનું માપ છે ત્રણ, ત્રીજી બાજુનું માપ છે ત્રણ, ચોથી બાજુનું માપ છે ત્રણ, એટલે કે ફરતેની લંબાઈનો આપણે શું કહ્યું સરવાળો, એને આપણે શું કહીશું પરિમિતિ। તો તમને ત્રણ છ, છ નવ, નવ ને ત્રણ બાર, તો આપણે શું મળ્યું આ બાર, વાહે એકમ માપ સમા કર્યું છે, તો કે સેમીમાં એકમ તરીકે લખવાનું અહીં આવશે, એટલે કે આપેલ ચોરસની પરિમિતિ 12 સેમી થાય છે। તો ત્યાર પછી હવે આ જ દાખલાને આપણે જો સૂત્રની મદદથી કરવો, તો
અહીં ચાર નાખી આવ્યા અહીં બાજુની લંબાઈ તો બાજુની લંબાઈ કેટલી ફરતી છે ત્રણ છે તો અહીં ત્રણ અને ચાર કરીને બાદ ત્રણ થઈ જાય બંને રીતમાંથી કોઈ પણ રીતે તમે ગણી શકો ત્યાર પછી બીજું આકૃતિ આપણે છે તો આકૃતિ જોતા લાગે છે કે આકૃતિ છે એની ચોરસની નથી નથી લંબચોરસ છે એટલે કે આકૃતિમાં બધી બાજુ કેવી છે અલગ અલગ માપની છે તો જ્યારે પણ આપણે આકૃતિ હોય તો એમાં આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને ભાઈ શું કરવાનું ફરતેની બાજુની લંબાઈનો સરવાળો કરી નાખો તો શરૂઆત કરીએ આપણે બાજુની જેનું માપ છે ત્રણ ત્યાર પછી આગળનું માપ ચાર ત્યાર પછી બાજુનું માપ પાંચ છેલ્લી બાજુનું માપ છે બેસી આપણે શું કર્યું પરિસ્થિતિ શોધવા માટે ફરતેની બાજુઓના માપનો કર્યો સરવાળો તો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ માં પાંચ નાખ્યો પાછળ લખી નાખવાનો એકમ જો આપણને સેન્ટીમીટર માં આપ્યું હોય તો એકમ માં સેન્ટીમીટર માપો મીટર માં તો એકમ માં લખવાનો મીટર તો આ રીતના આપણે સૂત્રનો ઉપયોગ કરીને અલગ અલગ આકૃતિના પરિમિતિ આપણે આજે શોધી હવે અગાઉ આપણે ક્ષેત્રફળ પરિમિતિના વિવિધ બીજા ઘણા બધા દાખલાઓ જોઈશું અત્યાર સુધી વિદેશ મિત્રો દાખલા નંબર ત્રણ જેમાં આપણે રકમ આપેલી છે કે એક લંબચોરસ ડબ્બાની લંબાઈ 40 સેમી અને પહોળાઈ 10 સેમી હોય તો ડબ્બાની પરિમિતિ શોધો એટલે કે આપણે અહીંયા આખી આકૃતિ દોરીએ તો માની લઈએ કે કાળો ડબ્બો આપેલો છે જેમાં આ છે એની લંબાઈ આ છે એની પહોળાઈ તો લંબાઈ કેટલી આપેલી છે કે 40 સેમી પહોળાઈ કેટલી આપેલી છે કે 10 સેમી આપણે રકમ ઉપરથી આ કાચી આકૃતિ પચાસ ગુણ્યા બે એટલે જવાબ આવશે 100 પાછળ એકમ તો કે સેન્ટીમીટરમાં માપ